તાવતે વાવાઝોડું આવ્યાને આજે એક અઠવાડિયાથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે ત્યારે ધારી તાલુકાના આંબરડી ગામમાં આજ દિન સુધી પ્રશાસન દ્વારા વીજળી કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। આ ગામમાં પાણીનો એકમાત્ર સ્ત્રોત ગામથી 1 કિલોમીટર દૂર આવેલ નદી છે। આ નદીમાં પાણી ખૂબ દૂષિત, ડહોળું અને દુર્ગંધયુક્ત હોવા છતાં પણ આ પાણી પીવા માટે ગામના લોકો મજબૂર બન્યા છે। આજે દસ જમણતા વાવાઝોડાને કારણે સાહેબ અમારે લાઇટના થાંભલા, વીજ પોલ ગામમાં ઘણી નુકસાની થઈ છે। એ માટે અમારે પાણીનો પ્રશ્ન અટણે હલ કરવા માટે સરકારશ્રીને એવી રજૂઆત કરવી છે કે અમારે પાણી નદીનું પીવા માટે દૂષિત ભરવા જવું પડે છે, અને એ માટે સરકારશ્રીને રજૂઆત અમે કરવા માગીએ છીએ કે જેમ બને એમ વહેલી તકે જે બીની લાઇટ અમને આપે, અને અમે 10-15 જણા માણસો મદદ પણ એને લોકોને કરાવીએ, અને જેમ બને એમ જીએબીની લાઇટ આપે એવી સરકારશ્રીને અમારે ગામ વતી અમારી રજૂઆત છે। આ અમારે વાવાઝોડું થયું ત્યાંથી અમારી આ પરિસ્થિતિ છે બધી, કે નદીમાં પાણી અમારે 60-60 વર્ષની ડોસ્યું જોવો આ પાણી ભરે છે। એ પાણી બિચારા માથે બોઘરું કે હાંડો લઈને જાહે માણ માણ એ નદીમાંથી જાય છે, આવી અમારી પરિસ્થિતિ છે। કોઈ વસ્તુ ઉપલા લેવલનું કોઈ ધારેથી કે કોઈ અમરેલી કે કોઈ કોઈ વસ્તુ અમારી ત્યાં કોઈ આવ્યા નથી કે કાંઈ કર્યું નથી, અને એટલી અમારી હેરાનગતિ અટાણે છે કે અમે પાણી વહેલા 5 વાગ્યાના ઉઠીને ભરવા આવીએ તો એ જનાવરોની બીકે માથે ગોળા હારી અને એમ કરી, અને અમે અટાણે પાણીને પીએ છીએ નદીનું જેવું તેવું અને લઈને જઈએ છીએ। બીજા નંબરમાં કે કોઈ વસ્તુનું આ 15 જમણથા નહીં પાવર નહીં કોઈ વસ્તુનું કાંઈ, અને અમે એટલા હેરાનગતિ છીએ। બીજા નંબરમાં કે અમારે ખેતીવાડી સામે કાંઠે 70% છે, તો અમારે ત્યાં ખેતીવાડીમાં જવું હોય તો હાલીને જવાય, કોઈ વાહન લઈ જવાય એમ તો અટાણે અમારે ખેતી હતું ધોવાય ત્યાં હતું ઓલું છું, તો એને માટે શું કરવું એવું કોઈ રજૂઆત અમે કરતા કોઈ આવ્યા નથી। અમે પાળાની રજૂઆત અનેક વાર કરી, ધારાસભ્યોને કરી, હંજે લેખિત આપ્યા, તોય કોઈ વસ્તુ પાળોય પણ નદીમાં જો એક થઈ જાય તો અમારે 70% ખેડૂતને અમને લાભ મળે એવી અમારી રજૂઆત। જો કે ગામની મહિલાઓને પણ ઘરકામ છોડીને દરરોજ 1 કિલોમીટરથી પણ વધુ દૂર આવેલ નદીમાં ચાલીને પાણી ભરવા જવું પડે છે। ઉપરાંત ગામમાં પાણી ન હોવાથી કપડાં ધોવા, વાસણ સાફ કરવા, નહાવા તેમજ પાલતુ ઢોરને પીવા માટેનું પાણી લેવા પણ આજ નદી આવવું પડે છે। જો કે આ પાણી ગંદુ હોવાથી અને તેનો ઉપયોગ કરવાથી રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે, ત્યારે અહીંના કેટલાક વિસ્તારોમાં તો લોકો વિરડાઓ ખોદીને પણ પાણી ભરવા જોવા મળી રહ્યા છે, તો સાથે જ લાઇટ અને પાણી સહિતની અનેક મુશ્કેલીઓ ગામના લોકો ભોગવી રહ્યા છે। ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓ આંબરડી ગામે પહોંચ્યા નથી, તેવામાં ગામ લોકોને તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। લાઇટની સુવિધા નથી, એટોડી પાણીની સુવિધા નહીં, ડોળું પાણી પીવી છે, 10 વાગ્યાની વાત છે, બહાર એક થાવ આવ્યો ચોડું, હવે રસોઈ ઘેરે જવું થઈ રાંધ્યા પછી પાણી ભર્યા પછી હા ડોળું પાણી પી આ થરવાથી શું કરવું, પણ પાણીની સુવિધા કરવું છે। લીમડા એ છે પત્ર આવું નહીં ક્યાં છે, ખાય નથી ખાય પૈસો નહીં ખાવા પીવાની, દીકરો છે પણ બાયલી ના બાયલી, અમારે 18 સુધી દીકરાઓ પાણી ભર્યું પણ મારું પાણી એટલું ન મને ભરી દે, પછી તડકાનું લેવાય પાણી બન્યાનું ભરવા આવી। તો બીજી તરફ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ડેદાણ ગામની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ગામના આગેવાનો સાથે બેઠક યોજી લોકોની જરૂરિયાતો વિશે ચર્ચા કરાઈ હતી। ત્યારે ગામ લોકોએ પીવાના પાણીની માંગણી કરતા તાત્કાલિક પાણીના સંપ માટે જનરેટર ગોઠવી ઘરે બેઠા લોકોને પાણી મળી રહે તેવા પ્રયાસો કરાયા છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।